जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासदनना ऑनलाइन अभ्यासमां आप सर्वनुं हार्दिक स्वागत छे। केम छो विद्यार्थी मित्रों, मजामां ने? हां, आजे आपणे भणीशुं गुजराती एकम पांच उखाणा। गया दशमां आपणे पाठ चार लाखो पंजारा विषे अभ्यास कर्यो हतो। एमां आपणे जोयुं हतुं ने के एक प्राणी छे ई माणस प्रति केटली वफादारी, एक कूतरो छे एने लाखा प्रति केटली लागणी अने प्रेम हतो, ए आपणे ई पाठमां जोयुं हतुं। आजे आपणे उखाणा विषे अभ्यास करीशुं। अहींया मैं तमने थोड़ा शब्दार्थ लखी दीधा छे अने हवे हुं तमने उखाणो पूछुं छुं, एनो जवाब छे तमारे आपवानो छे। वनवगड़ानो राजा छुं, वनमां हुं तो घूमूं छुं। वनवगड़ानो राजा छुं, वनमां हुं तो घूमूं छुं। माथे मोटी जटा छे, बोलो हुं कोण। माथे मोटी जटा छे, बोलो हुं कोण। बिचारो तो જોઈ આનો જવાબ શું આવે? અહીંયા મેં તમને એક ઉખાણો પૂછ્યું છે, એનો જવાબ બિચારો તો જોઈ હા યાદ આવ્યો ને તમને? સિંહ છે, શું છે? વનવગડાનો રાજા છે। તો હવે આપણે આ પાઠ વિશે માહિતી મેળવીશું। અહીં આપણને પુસ્તકમાં ઘણા બધા ઉખાણા આપ્યા છે, તેના વિશે આપણે આજે સમજૂતી અને ઉખાણાના જવાબ છે એ મેળવશું। તો એકમ પાંચ ઉખાણા, એમાં પહેલું છે, સવારે આવી સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય। શું કીધું છે? કે સવારમાં આવે છે અને સાંજે જતો રહે છે, કોઈ ન જાણે ક્યાં સંતાય। સંતાય એટલે ક્યાં છુપાઈ જાય છે, ક્યાં ગુમ થઈ જાય છે। તો વિચારો તો જોઈએ, એવું શું છે આપણી આસપાસમાં? જરા વિચારો તો જોઈએ, એનો જવાબ શું આવે? હા, સૂરજ, સૂર્ય, રવિ, આપણે એને ઘણા બધા નામથી ઓળખીએ છીએ, પણ બાળકો તો પ્રેમથી એને શું કહે છે? સૂરજ દાદા। તો ત્યાર પછીનું બીજું ઉખાણું છે, એક પાન બીજું પાન, પાનની અંદર પાન। એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ઘોડા પાંદડા, શું છે મારું નામ? શું કીધું? કે એક પાન છે, ઈ પાનની અંદર બીજું પાન છે, અને એના પાંદડા કેવા હોય છે? લીલા અને ધોળા। તો વિચારો તો જોઈ, શું છે એવું? હા, કોબીજ, બરાબર। કોબીજ છે એક શાકભાજી છે, આપણે એનો સલાડ કરીને ખાઈએ છીએ અને એનું શાક પણ બનાવીને ખાઈએ છીએ। તો આપણે બધા કોબી નામના શાકભાજીને છે એ સારી રીતે ઓળખીએ છીએ। તો બાળકો જુઓ ચોપડીમાં કે અહીંયા આપણને ઉખાણા આપ્યા છે, સાથે સાથે ચિત્રો પણ આપ્યા છે, પરંતુ જે ઉખાણું છે એની સામેનું ચિત્ર છે એ જ એનો જવાબ નથી। આપણે ઉખાણો અને ચિત્રને જોડકાની જેમ સાચા જવાબ સાથે જોડવાનો છે, અને હું અહીંયા તમને ઉખાણા સમજાવું છું, એ તમારે નોટબુકમાં જવાબ છે એની નોંધ કરતી જવાની છે। ત્યારબાદ ત્રીજું છે, બે સગા ભાઈ અડેડ કરતા અડેડ। શું કીધું? કે બે સગા ભાઈ છે, અડેડ કરતા અડેડ, અડીશમાં અડીશમાં કહેતા અડે, એવું શું છે? વિચાર તો જોઈ, અડ અડ એટલે અડેડ અને અડીશમાં અડીશમાં એટલે અડે। વિચારો તો જોઈએ, એનો જવાબ શું આવે? હા, હોઠ, શું આવે? હોઠ। ત્યાર પછી ચોથું ઉખાણું છે, શરીર નહીં પણ જન્મે કરી, મો નહીં પણ કરે અવાજ। શરીર નહીં પણ જન્મે કરે, મો નહીં પણ કરે અવાજ। ચતુર કરો વિચાર, હોશિયાર હોય કે વિચાર કરો તો જોઈએ શું આવે? આપણને બધાને બહુ પ્રિય છે અને આપણે બધા એમ કરીએ પણ છીએ, શું છે? વિચારો તો જોઈએ, હા, શું આવે? ચપટી, એનો જવાબ છે ચપટી। આપણે બધાને ચપટી વગાડવી બહુ જ ગમે, અને નાના બાળકોને પેલું બાળગીત છે એ યાદ છે ને? કયું? બા મને ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ। તો આનો જવાબ
આવશે ચપટી। ત્યાર પછીનું પાંચમું ઉખાણું છે આમ જાવ તેમ જાવ જ્યાં જાવ ત્યાં સાથે જાવ। નાનો થાવ મોટો થાવ ઊંઘી જાવ તો સંતાઈ જાવ। શું કીધું? આમ જાવ તેમ જાવ જ્યાં જાવ ત્યાં સાથે જાવ। નાનો થાવ મોટો થાવ અને ઊંઘી જાવ તો સંતાઈ જાવ। શું કીધું છે કે આનો જવાબ શું આવશે વિચારો તો? હા, પડછાયો। શું આવશે? પડછાયો। પડછાયો છે એ આપણે આમ જઈએ તો પણ આપણી સાથે આવે, આમ જઈએ તો પણ આપણી સાથે આવે, જ્યાં જઈએ ત્યાં આપણો પડછાયો ક્યાં હોય? આપણી સાથે જ હોય। અને નાનો થાય મોટો થાય અને આપણે સૂઈ જઈએ તો શું થાય? પડછાયો આપણો સંતાઈ જાય, છુપાઈ જાય, ગુમ થઈ જાય। ત્યાર પછીનું છઠ્ઠું ઉખાણું છે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી। જો શું કીધું છે? વૃક્ષ ઉપર રહે છે પણ એ પક્ષી નથી, એમાં જળ ભરેલું એટલે કે પાણી ભરેલું છે પણ એ ઘડો નથી, માથે જટા છે પણ એ જોગી એટલે કે સાધુ છે નહીં, અને ત્રિનેત્ર, ત્રિનેત્ર એટલે કે ત્રણ આંખ, ત્રણ આંખ છે, ત્રણ આંખ વાળો છે પણ એ ભગવાન શંકર નથી। વિચારો તો જોઈએ એનો જવાબ શું આવે? શું આવે? નાળિયેર। નાળિયેર છે એને આપણે શ્રીફળ પણ કહીએ છીએ। શું કહીએ છીએ? શ્રીફળ, બરાબર છે। અને એ સુકાય છે એટલે આપણે એને શું કહીએ? ટોપરું કહીએ છીએ। અને એ ટોપરાનો ઉપયોગ છે આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ। ત્યારબાદ છે સાતમું ઉખાણ, દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની બારીઓ ખોલી એક જ ક્લિકમાં કામ કરતું। શું છે એ? તો કે આખી દુનિયાને આપણે ઘરમાં જોઈ શકીએ, ઘરે બેઠા બેઠા એમાં જોઈ શકીએ, કામ ફટાફટ થઈ જાય, એમાં ગણતરી છે, લખવાનું કામ છે, એવું બધું કામ છે એ ફટાફટ થઈ જાય। જ્ઞાનની સૌ બારીઓ ખોલે એટલે આપણને એમાંથી ઘણું બધું જાણવા મળે, ઘણું બધું જ્ઞાન મળે, અને એક જ ક્લિકમાં એટલે કે એક જ સ્વીચ આપણે કે ક્લિક કરીએ તો એમાં એ બધું આપણને બતાવી દેતું। તો વિચાર કરો શું હશે એ? આપણે સૌ સ્કૂલમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, અને એ વિશે આપણે ભણીએ પણ છીએ અને એનું આપણે પ્રેક્ટિકલ પણ કરીએ છીએ। તો વિચારો તો જોઈએ એનો જવાબ શું આવશે? હા, કોમ્પ્યુટર। શું આવશે? કોમ્પ્યુટર। આપણને યુનિટ ટેસ્ટમાં પૂછાશે કે આખી દુનિયાને ઘરમાં કોણ લાવે છે, તો એનો જવાબ આપણે શું લખશું? કોમ્પ્યુટર। હવે છેલ્લું અને આઠમું ઉખાણ છે, હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ પાછળ નથી, અને ખવાય છે પણ ખૂટતો નથી। શું છે? હાલે છે પણ એમાં જીવ છે નહીં, અને ચાલે છે પણ એને પગ નથી, અને બેઠક છે એની પર બેસી શકાય છે પણ એ પાછળ છે નહીં, અને એને આપણે ગમે એટલું ખાઈએ તો એ ખૂટતો નથી। તો વિચારો તો જોઈ આનો જવાબ શું આવશે? હા, શું આવશે? હિચકો, જે આપણને ખૂબ જ ગમે છે, હિચકા ખાવાની મજા છે એ આપણને ખૂબ પડી જાય છે। ત્યારબાદ આપણને અહીંયા ઉખાણાને ઓળખી આપેલ ક્રમમાં સાચો ઉત્તર લખવાનો છે, આપણને આઠ ખાલી જગ્યા આપી છે, મેં તમને સમજૂતી સાથે અહીંયા જવાબ કીધા છે એ તમે આઠે આઠ છે એ ક્રમ વાઇઝ લખી શકો છો। અને આપણે આજે અહીંયા ઉખાણા વિશે માહિતી મળી, બરાબર, તો આપણને ખબર છે કે આપણે આપણા મિત્ર વર્તુળમાં ભાઈ બહેન કે બહેનપણી સાથે આપણે ઉખાણા છે, ટૂચકા છે એવું બધું પૂછીએ છીએ, તો આજે પણ આપણે આ ઉખાણાની ચર્ચા છે કે આપણા મિત્ર વર્તુળમાં કે આપણા ભાઈ બહેન સાથે કે આપણા ઘરમાં આ ઉખાણા પૂછી અને આપણે એની મજા, એનો આનંદ લઈશું। તો ત્યાર પછીનો એકમ છે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું। જય સ્વામિનારાયણ।